તારીખ 27 જાન્યુઆરી, આજનો દિન મહિમા, કૃષ્ણલાલ ત્રિવેદી. પ્લેગના દર્દીઓની સેવા કરી પ્રજા તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર દિવાન કૃષ્ણલાલ ત્રિવેદીનો જન્મ સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું ગામ ઘોઘામાં થયો હતો. ગરીબ સ્થિતિની દશાનો પાર પામી ગયેલા કિશોર કૃષ્ણલાલે વધુ ભણવાનો દૃઢ નિર્ધાર કર્યો. મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ થયા કે તુરત જ ક્લાર્ક તરીકેની નોકરી સ્વીકારી, સાથે સાથે કાયદાનો અભ્યાસ ચાલુ રાખી વકીલાતની પરીક્ષા પણ પાસ કરી. કર્તવ્ય નિષ્ઠાના પરિપાક રૂપે તેઓ ભાવનગર મ્યુનિસિપાલિટીના કમિશનર થયા. અચાનક ભાવનગર પર પ્લેગના રોગની આફત ઉતરી આવી, પ્રજા સ્થળાંતર કરવા લાગી. કૃષ્ણલાલ ઘેર ઘેર ફરી પ્લેગના દર્દીઓની સારવાર કરી. તેમના આ માનવીય અને સાહસભરી સેવાથી પ્રજાજનોની પ્રસન્નતાનો કોઈ પાર રહ્યો નહીં. તેમની આ નિસ્વાર્થ સેવાની કદરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક અર્પણ કરાયો. પોતાની કાર્યનિષ્ઠાથી ખ્યાતનામ થયેલા ત્રિવેદીને જસદણના રાજ્યે મુખ્ય દિવાન તરીકે પસંદ કર્યા. દરમિયાન રાજ્યમાં દુષ્કાળરૂપી આફતના ઓળા ઉતરી આવ્યા, ફરી પ્રજાસેવામાં લાગી ગયા અને રાજની રૈયતને પ્રાણ ફૂંકીને બેઠી કરી. પુરુષાર્થનો પુણ્ય પ્રતાપ પાથરી આ પ્રભાવશાળી પુરુષે તારીખ 27 જાન્યુઆરી 1950ના રોજ ચીર વિદાય લીધી. તેમનું સૂત્ર હતું, દ્રઢ નિશ્ચયથી ખંતપૂર્વક કામ કરો.